અસ્સલામુ અલૈકુમ વિદ્યાર્થી મિત્ર, જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ. આજે તારીખ 4/12/2020, વાર શુક્રવાર. આજે આપણે ધોરણ 7 ગણિત વિષયમાં પ્રકરણ 8, કયો પ્રકરણ છે, રાશિઓની તુલના, એમાં સ્વાધ્યાય 8.3ના દાખલા જોઈશું. બરાબર, દાખલા જોવા પહેલા થોડી ઘણી સમજૂતી મેળવી લઈએ. આ નોંધ તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે સમજીને લખવાની રહેશે. ચાલો, શું કીધું છે, મૂળ કિંમત. કોઈ પણ વસ્તુ ખરીદતા જે રકમ આપવી પડે તેને વસ્તુની મૂળ કિંમત એટલે કે ખરીદ કિંમત કહેવાય, ટૂંકમાં તેને મૂકી લખાય છે. ચાલો, મૂળ કિંમત એટલે કે કોઈ પણ વસ્તુ આપણે ખરીદીએ ને ખરીદતા જે રકમ આપણે આપવી પડે છે, બરાબર ને, તેને વસ્તુની મૂળ કિંમત કહેવાય, ટૂંકમાં તેને મૂકી લખાય છે. ચાલો, બીજું છે પડતર કિંમત. પડતર કિંમત એટલે કે વસ્તુ ખરીદ્યા પછી તેના પર થતા ખર્ચને એટલે કે ખરા જાતને મૂળ કિંમતમાં ઉમેરતા વસ્તુની પડતર કિંમત મળે છે. એટલે કે જેટલામાં તમે વસ્તુ ખરીદી, બરાબર, એમાં થોડું ઘણું ખર્ચ કર્યું તો વસ્તુ તમને જેટલામાં પડે એ વસ્તુની શું કહેવાશે, પડતર કિંમત. ચાલો આગળ જોઈએ. પડતર કિંમત બરાબર મૂળ કિંમત વત્તા ખરાજાત. આ જે છે એ પડતર કિંમત શોધવાનું સૂત્ર છે. આ તમારે લખીને યાદ રાખવાનું રહેશે. પડતર કિંમત બરાબર મૂળ કિંમત વત્તા ખરાજાત. જો કોઈ ખર્ચ થયો ન હોય તો વસ્તુની મૂળ કિંમત એ જ તેની પડતર કિંમત છે. બરાબર, સમજ પડી. જેવી રીતે તમે કોઈ વસ્તુ ખરીદી અને એમાં કોઈ પણ પ્રકારનો ખર્ચ ન થયો તો જે વસ્તુની મૂળ કિંમત આવશે એ જ તેની પડતર કિંમત આવશે. આગળ શું કીધું છે, વેચાણ કિંમત. વેચાણ કિંમત એટલે શું, કોઈ પણ વસ્તુ વેચતા જે રકમ ઉપજે તેને તે વસ્તુની વેચાણ કિંમત કહેવાય, ટૂંકમાં તેને વેકી લખાય છે. બરાબર, કોઈ પણ વસ્તુ આપણે વેચીએ અને જે રકમ આપણને મળે તે વસ્તુને તે જે રકમ છે તેને આપણે વેચાણ કિંમત કહીશું, ટૂંકમાં તેને વેકી લખાય છે. નફો. ચલો, હવે નફો કોને કહેવાય, તો મૂળ કિંમત એટલે કે જે પડતર કિંમત છે કરતાં વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય. એટલે કે મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત, દાખલા તરીકે તમે એક પેન્સિલ 5 રૂપિયામાં ખરીદી અને 6 રૂપિયામાં વેચી તો તમને શું થયું, નફો થયું. બરાબર ને, કેટલા રૂપિયાનો, 1 રૂપિયાનો. અને વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત એટલે કે પડતર કિંમત બાદ કરતા નફો મળે, આપણે ઉદાહરણ જોયું એવી રીતે. ચાલો, એટલે નફાનું સૂત્ર શું આવશે, નફો બરાબર વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત. બરાબર, જેટલામાં વેચી એ ઓછા એની મૂળ કિંમત જેટલી હતી એ. જેવી રીતે પેન્સિલ તમે 6 રૂપિયામાં વેચી અને 5 રૂપિયામાં ખરીદેલી તો એનો નફો શું આવશે, 1 રૂપિયો. બરાબર ને, અને નફો બરાબર વેચાણ કિંમત ઓછા પકી એટલે કે પડતર કિંમત. આ બંનેમાંથી કોઈ પણ સૂત્ર તમે લખી શકો છો. ચાલો, હવે ખોટ. ખોટ એના કરતાં ઉલટું, મૂળ કિંમત એટલે કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ જાય. બરાબર ને, એટલે કે પેન્સિલ તમે
છ રૂપિયામાં ખરીદી અને પાંચ રૂપિયામાં વેચી તો તમને શું થશે? એક રૂપિયાની ખોટ થઈ ને, તો મૂળ કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરતાં ખોટ મળે. જો સૂત્ર જોશો એટલે તમને વધારે સારી રીતે સમજ પડશે કે ખોટ બરાબર મૂળ કિંમત ઓછા વેચાણ કિંમત. એટલે કે પેન્સિલની મૂળ કિંમત છ રૂપિયા હતી અને તમે પાંચ રૂપિયામાં વેચી, એટલે કેટલા રૂપિયાની ખોટ ગઈ? એક રૂપિયાની, બરાબર ને? એટલે કે જેની મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય તો આપણને શું જશે? ખોટ જશે એમ કહેવાય. ચાલો હવે આપણે આગળ જોઈશું. આ સૂત્ર તમારે વ્યવસ્થિત રીતે સમજીને તમારી નોટબુકમાં લખવાના રહેશે અને સાથે સાથે આ સૂત્ર યાદ પણ કરવાના રહેશે. ચાલો હવે આપણે આગળ જોઈશું. વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત વત્તા નફો. સૂત્ર છે વેચાણ કિંમતનું, વેકી. વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત વત્તા નફો. અને ખોટ માટે છે વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત એટલે કે પડતર કિંમત ઓછા ખોટ. ધ્યાન રાખજો કે અહીં નફામાં વત્તા આવશે ને ખોટમાં અહીં ઓછાની નિશાની આવશે. ચાલો પછી શું કીધું છે? મૂળ કિંમત એટલે કે જે પડતર કિંમત છે એને મૂળ કિંમત પણ કહેવાય. મૂળ કિંમત બરાબર વેચાણ કિંમત ઓછા નફો. શું કર્યું? આ જે મૂળ કિંમત છે એને અહીં લઈ ગયા, તેથી મૂળ કિંમત બરાબર વેચાણ કિંમત ઓછા નફો, અથવા મૂળ કિંમત બરાબર વેચાણ કિંમત વત્તા ખોટ. આ બંનેમાંથી ઉપરનું સૂત્ર કાં તો નીચેનું સૂત્ર, આ બંનેમાંથી કોઈ પણ એક સૂત્ર તો તમને યાદ હોવું જ જોઈએ. તમારે આ સૂત્ર પણ તમારી નોટબુકમાં લખવાના રહેશે. ચાલો હવે આપણે નફા અને ખોટની ટકામાં ગણતરી, બરાબર. તો નફા અને ખોટની ટકામાં ગણતરી કેવી રીતે કરીશું? તો વેચાણમાં થતો નફો કે ખોટ એ મૂળ કિંમત કે પડતર કિંમત સાથે સંબંધ ધરાવે છે, બરાબર. આપણે આગળ જોયું કે મૂળ કિંમત સાથે નફો કે ખોટ સંબંધ ધરાવે છે. નફા કે ખોટના ટકા એટલે કે રૂપિયા સો મૂળ કિંમત પર થતો નફો કે ખોટ, બરાબર. ટકા છે એટલે રૂપિયા સો પર જ હશે, તો રૂપિયા સો પર મૂળ કિંમત પર થતો નફો કે ખોટ. નફો અને મૂળ કિંમત એટલે કે પડતર કિંમતના ગુણોત્તરને સો વડે ગુણવાથી ટકાવારી મળે છે. તો ચાલો હવે આપણે નફા અને ખોટની ટકાવારીનું સૂત્ર જોઈશું. નફો ટકામાં, તો નફો ટકામાં શું આવશે? નફો છેદમાં મૂકી એટલે કે મૂળ કિંમત કે પડતર કિંમત ગુણ્યા સો. ધ્યાન રાખજો આ આખાના છેદ, આખો છેદ નથી, આટલું અંશ અને છેદમાં છે અને પછી ગુણ્યા સો. એવી જ રીતે નફો અને મૂળ કિંમત એટલે કે પડતર કિંમતના ગુણોત્તરને સો વડે ગુણવાથી ટકાવારી મળે છે, બરાબર. નફો છેદમાં મૂળ કિંમત કે પડતર કિંમત ગુણ્યા સો. હવે આપણે એવી જ રીતે ખોટ ટકામાં જોઈશું. તો ખોટ ટકામાં શું આવશે? ખોટ છેદમાં મૂળ કિંમત કે પડતર કિંમત ગુણ્યા સો. આ બંને સૂત્ર પણ તમારે યાદ રાખવાના રહેશે. તો ચાલો હવે આપણે સ્વાધ્યાય 8.3ના દાખલા જોઈશું. એમાં પ્રશ્ન નંબર 1, નીચેના વાક્યો પરથી નફો ખોટ શોધો, આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો. તો અહીં તમને પહેલો સવાલ આપેલો છે, બગીચામાં વપરાતી કાતર રૂપિયા 250માં ખરીદી અને તેને રૂપિયા 325માં વેચી. ચાલો તો સૌથી પહેલાં અહીં ખરીદ કિંમત આવશે રૂપિયા 250 અને વેચાણ કિંમત આવશે રૂપિયા 325. તો અહીં દેખીતી રીતે જ લાગે છે કે વેચાણ કિંમત જે છે એ ખરીદ કિંમત કરતાં વધારે હોય. તો ધ્યાન રાખો હંમેશા ખરીદ કિંમત એટલે કે મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય. તેથી લખીશું કે કાતરના વેચાણમાં નફો થાય છે. ચાલો હવે આપણે આગળ જોઈશું.
નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત. વેચાણ કિંમત કેટલી છે? 325 ઓછા ખરીદ કિંમત 250. 325માંથી 250 જાય તો કેટલા રૂપિયા આવશે? 75 રૂપિયા. 75 રૂપિયા જે છે એ શું થયું? નફો થયું. ચાલો હવે નફાના ટકા શોધવાના છે. તો નફાના ટકા બરાબર નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. આખાના છેદમાં ખરીદ કિંમત નથી બરાબર, નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. નફો કેટલું છે? 75 છેદમાં ખરીદ કિંમત 250 ગુણ્યા 100. શૂન્ય શૂન્ય ઉડી જશે. 25 40 75 3×10 એટલે કેટલા ટકા આવશે? 30% નફો આવશે. સમજ પડી ને? આ દાખલો પણ તમારે વ્યવસ્થિત રીતે સમજીને તમારી નોટબુકમાં લખવાનું રહેશે. એના પછીના દાખલા આપણે આગલા તાસમાં જોઈશું. થેન્ક યુ.